48મો દાખલો છે, પાસાને ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા હોય અને બે અને છ ની વચ્ચેની સંખ્યા હોય અથવા તો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના, પહેલાં તો પાસાને એક જ વાર ફેંકવાનો છે, પાસાને એકવાર ફેંકવામાં આવે ને તો છ પરિણામ મળે, કુલ પરિણામ અહીં લખવાનું, પાસાને એકવાર ફેંકતા વામાં આવે તો એ ટોટલ છ પરિણામ મળે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. ચાલો એમાંથી પેલો અવિભાજ્ય બે અને છ ની વચ્ચે અને ત્રીજો અયુગ્મ. હું પહેલા તો એકવાર સૂત્ર અહીંયા, પેલા ટોટલ કુલ પરિણામ છ, હવે હું સૂત્ર લખી નાખીશ બધાય માટે કોમન, ત્રણેય માટે એકવાર, કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો અથવા સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ પરિણામ. હવે એક એક ક્વેશ્ચન અહીંયા લખશું, કે ક્વેશ્ચન નંબર વન શું કીધું, તો કે અવિભાજ્ય સંખ્યા હોય તો પાસા પર મળતી અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય એટલે કોણ, તો કે જેના ભાગ ન પાડી શકાય એવી, છેદ શૂન્ય ન આવે એવી, એકડો અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે એકને આપણે તટસ્થ લેશું, તો એવી સંખ્યા કોણ થાય, તો કે બે ત્રણ અને પાંચ, એટલે કુલ ત્રણ. હા તો આપણે કેમ લખશું, તો કે આન્સર આવશે ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે. એના પછી ક્વેશ્ચન નંબર ટુ, તમારે અહીંયા સૂત્ર લખવું હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. બીજો ક્વેશ્ચન છે, વાંચો, બે અને છની વચ્ચે હોય તો ત્રણ ચાર અને પાંચ, તો લખો બે અને છની વચ્ચે, બે અને છની વચ્ચે ત્રણ ચાર અને પાંચ આવે એટલે કુલ ત્રણ સંખ્યા આવે, તો એમાં પણ શું આવશે, ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે. એન્ડ લાસ્ટ ત્રીજો ક્વેશ્ચન છે, અયુગ્મ સંખ્યા બોલ, અયુગ્મ એટલે એક, યુગ્મ કહીએ તો બે, તો અયુગ્મમાં આવે એક ત્રણ અને પાંચ, તો લખો અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે એકી, તો અયુગ્મ સંખ્યા તો એક ત્રણ પાંચ એટલે ટોટલ આવશે ત્રણ, તો એમાં પણ આન્સર આવશે ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે. પૂરું.